સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘર પાસે રમતા નાના બાળકો હોય કે શાળાએ જતા બાળકો સહિત રાહદારીઓ રખડતા શ્વાનના શિકાર બની રહ્યા છે. રખડતા શ્વાનના હુમલો વધુ બે કિસ્સાઓ સામે આવ્યા છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગરમાં ઘર પાસે રમી રહેલ 5 વર્ષે બાળક શ્વાને હુમલો કર્યો છે. 5 વર્ષે ઈરશાદ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. માતા ઘરમાં કામ કરતી હતી. દરમિયાન ઈરશાદ પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળી પરિવાર સહિત લોકો દોડી આવ્યા હતા. બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. આવો જ બીજો કિસ્સો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્ક સોસાયટીમાં ઘર પાસે રમી રહેલ 11 વર્ષીય બાળક શ્વાને હુમલો કર્યો છે. 11 વર્ષીય વર્જ લાડ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળી પરિવાર લોકો બહાર દોડી આવ્યા હતા. રખડતા શ્વાનના ચુંગલમાંથી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રખડતા શ્વાને બાળકના પગ પર જ હુમલો કરતા 4 થી વધુ જગ્યા પર બાળકને ઘાયલ કરી દીધો હતો. પરિવારના લોકો તાત્કાલિક બાળકની ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા બાળકને સારવાર આપવામાં આવી હતી. જ્યારે પરિવાર આવા રખડતા શ્વાનને કાર્યવાહી કરવા તંત્ર જોડે માંગ કરી રહ્યા છે.